સુરત જિલ્લાના કડોદરા ખાતે પલસાણા તાલુકા કોંગ્રેસ સમિતિ અને કડોદરા નગર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓના વિરોધમાં ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આવનાર ચૂંટણીને લઈને કોંગ્રેસ ભાજપા સરકારને પછાડવામાં તડામાર તૈયારીઓ કરી રહી છે ત્યારે ભાજપા સરકાર વિરુદ્ધ પલસાણા તાલુકા કોંગ્રેસ સમિતિ અને કડોદરા નગર સમિતિ દ્વારા પલસાણા તાલુકાના કડોદરા ખાતે ધરણા યોજી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જગદીશ કનાજવાળા, સુરત જિલ્લા કોંગ્રેસ પ્રભારી સાદુલભાઈ બારડ, પલસાણા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરત નાયક, નગર કોંગ્રેસ પ્રમુખ ભગવાન પટિયાર તેમજ અજય દેવધરા અને જિગ્નેશ મોદી સહિત અન્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે અંત પકવો છે, અંત પકવીને લોકોને જીવાડે છે ને આજે એક ખેડૂતે જીવવા માટે ફાફા પડી ગયા છે ને આત્મહત્યાનું વિચારવું પડે છે. એવા આંધી બોલી અને મૂંગી સરકાર અને એમ કહેવાય કે મારા સમાજનો જ છે પણ જુઠ્ઠો મૂકચો અને બોલવો એવો નરેન્દ્ર મોદી કે આજે ખેડૂત આજે અમારા પંકજભાઈ અમે જ કહી ગયા કે એ કપાસ તો પાક કરે છે તો 70 રૂપિયા મૂકવા પડે છે. આજે તમે કોઈ પણ ધંધામાં જો, સુરતમાં જો, આજે બિરલા લોબીમાં જો કે હીરા ઉદ્યોગમાં જો, આજે તમે પેપરમાં સવારે જો તો છેલ્લા પાને પહેલે કે છેલ્લું પાનું એક જ હોય કે એક કુટુંબમાં ચારે ચારે આત્મહત્યા કરી, કોઈ પતિ આત્મહત્યા કરી એક પૈસાના ખાતર, એક દેવું વધી ગયું એનો ખાતર. આ નરેન્દ્ર મોદીએ તો એમ કહેવાય છે કે પૈસાની ખાતર આપણા દેશની બી પત્તા ખાંડી કાઢી અને આવા માણસોને હવે આપણે બતાવવું પડશે. અને જાગો ભાઈ, મારા ખેડૂતો જાગો, મારી કોંગ્રેસ જાગો, દિલ્હી જાગો અને ખબર પાડો. આજે અમે સુરત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જગદીશ પ્રદેશ માટે જે સૂચના અનુસાર ખેડૂતોને જે મુશ્કેલીઓ પડે છે એને માટેનો પ્રદેશ માટે જે અમને કાર્યક્રમ આપવામાં આવ્યો છે એ આધારે ખેડૂતોને માટે જે આ સરકારે એટલી બધી એ કરી શકે છે કે જે એટલી બધી નુકસાનીમાં ખેડૂતોને આપઘાત કરવાનો ટાઈમ આવે ત્યાં સુધીનું એ કરે છે. એનું ખેડૂતોના ભાવ મળશે અને દૂધના ભાવો ઘટે છે એની અમે એના પશુના આહારનો ભાવ વધે છે, પેટ્રોલ ડીઝલના ભાવો વધે છે, એને લીધે બધી જાતની ખેડૂતોની ઉપર તકલીફ આવી પડે છે. આજની તારીખમાં ખેડૂતો ટોલ ટેક્સની વાત કરીએ, ટોલ ટેક્સમાં ખેડૂતોને જવા માટે ટોલ ટેક્સ ભરવો પડે છે, જ્યારે મિનિસ્ટરો સરકારના અધિકારીઓને ફ્રીમાં જવાનું મળે છે. તો આ કયા છે, ખેડૂતો કંઈ હરામના પૈસા તો નથી કમાતા, ખેડૂતો મહેનત કરે અને લોકોને જીવાડવા માટે પોતાની આજે બધું કામ છોરી ધંધા છોકરાઓને મોટા કરવા માટે આટલી બધી મહેનત કરીને એ કરે, લોકોને ખવડાવવા માટે કરે છે, છતાં બી ખેડૂતોને કશું જ મળતું નથી. આજે શેરડીના ભાવ બી તમે જો, સુગરમાં બી ટેક્સને બધું નાખે છે, એ જે બધી રીતે ખેડૂતોને ચારે બાજુ તે નુકસાન કરી રહ્યા છે. તો એની પર બી GST લાવવાની વાત કરે છે, આ કરે છે, આપણે બુલેટ ટ્રેનો લાવે છે, હાલ એમાં બી ખેડૂતોને ભાવો જે જંત્રી પ્રમાણે મળવા જોઈએ વધારે એ કેવી રીતે નક્કી કરે છે, હજુ કોઈ સ્ટેજ સરકારે નક્કી કર્યું નથી. જગદીશભાઈ, જે લોકો અત્યારે બુલેટ ટ્રેનોની એ લોકો વાતો કરે છે એ જરૂરત છે, યા પછી ત્યાં લોકોને રોજગાર મળે, યા બે ટાઈમ જમવાનું મળે એવી સુવિધા કરવી હોય તો તમારે એ વાતથી હું કેવું લાગે? બુલેટ ટ્રેનની કોઈ જરૂરત નથી, એમાં કોઈ ખેડૂત કે ગરીબ માણસો બેસવાનો નથી, એમાં મોટા માણસો માટેની આ જરૂર છે. ખોટી જમીનો એમાં બુલેટ ટ્રેન લઈ ગઈને જમીનોનું ખોટું એનું ઉત્પાદન જે થાય એટલું એનું નુકસાન થઈ રહેલું છે. હવે આ નર્મદાનું સ્ટેચ્યુ આટલું બને 3000 કરોડનો જો ખર્ચો કરે છે એના એના લીધે જો ખેડૂતોને માટે કેનાલની યોજના કરી હોત કે ખેડૂતોને કંઈક મળે એવું એની દેવા માફી કરી હોત તો આજે ખેડૂતોને માટે કેટલું સારું પરિણામ આવ્યું હોત. જી, આગામી જ્યારે હાલ ચૂંટણી આવી રહી છે તો એને લઈને કોંગ્રેસ પાર્ટીની તૈયારીઓ કેવી છે? ચૂંટણી બાદ કોંગ્રેસની તૈયારી ફૂલ છે અને આ વર્ષે કોઈ સંજોગોમાં અમે અમારી બધી સીટો અમે કોંગ્રેસ તરફથી જીતવાના છે, એ 100% અમે અત્યારે બી માહિતી આપીએ. જે લોકોનો સરકાર કે સહકાર કેવો મળી રહ્યો છે? લોકોનો સહકાર મળે જ છે અમને, કોઈ સવાલ જ નથી, કેમ કે આ એટલા બધા પ્રાઇમર થઈ ગયા લોકો મોંઘવારી આ છે એટલે અમે જીવી શકીએ એવું પરિસ્થિતિ નથી. આજે મોટા મોટા બિલ્ડરોને એ લોકો બી, હીરા ઉદ્યોગો, કાપડ ઉદ્યોગો એ લોકો બી કોંગ્રેસ તરફે આવા મહિના છે, કેમ કે એ લોકો જ પૈસા આપીને મોટો કરેલા મોડીને એ લોકો જ નુકસાનમાં ઉતરી ગયા. જગદીશભાઈ, એ લોકોનું એમ કેવું છે કે સબકા સાથ સબકા વિકાસ,
પરંતુ એવું લાગે છે કે આ સરકાર તો બે માણસો ઉપર જ ચાલે છે. એ તો બે માણસો જ ચલાવે છે ને બીજું જે કે બધા ઉદ્યોગપતિઓ માટેની સરકાર ચલાવે છે. અંબાણી ને આ ને એ લોકોની સાથે રહીને જ લોકો કામ. બાકી ખેડૂતો તો ગરીબ માણસોનું કોઈ ધ્યાન નહીં. આજે ગેસના બાટલા જો ખેડૂતો માટે કોઈ બહેનોને તકલીફ પડી રહેલી છે. ગેસના બાટલા 900 રૂપિયા કરી દીધા. હું શાર્દુલસિંહ મહેડા સુરત જિલ્લાનો પ્રભારી છું અને આજે વલસાડ તાલુકા અને કડોદરા નગર નિવાસ સેવા સમિતિ તરફથી કોંગ્રેસ પાર્ટીએ ખેડૂત વિરોધી જે સરકારની નીતિ છે તેના અનુસંધાનમાં આજે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આજના આ કાર્યક્રમ દ્વારા સરકારશ્રીને એક મેસેજ આપીએ છીએ કે જે જગતનો તાજ છે કે જે જગતને ખૂબ સારી રીતે ખવાડે પીવાડે છે આજે એને એટલી બધી મુશ્કેલી નડે છે કે એનું જીવવું દહેલું પડ્યું છે. રોજે રોજ આપણે છાપામાં સમાચાર વાંચીએ છીએ કે ભાઈ ખેડૂતોનો આત્મહત્યા કરી ખેડૂતો પરેશાન છે. તો આજના આ કાર્યક્રમ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી પૂરા ગુજરાતની અંદર ધરણાનો કાર્યક્રમ કર્યો છે અને સરકારની ખેડૂત વિરોધી જે નીતિ છે તેનો વિરોધ કરવા માટે આજે ધરણા કર્યા છે. અને આ મંચ ઉપરથી સરકારને ચેતવણી આપવામાં આવે છે કે જો ખેડૂત વિરોધી નીતિમાં સુધારો નહીં થાય અને ખેડૂતોના જે કંઈ પ્રશ્ન છે તે તાકીદે હલ નહીં થાય તો ભવિષ્યમાં આનાથી પણ વધારે જલદ કાર્યક્રમ આપવામાં આવશે.